तो साथे ધોળકામાં કાર્યક્રમ દરમિયાન પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પર પ્રહાર કર્યા. પાટીલે કોંગ્રેસને પરિવારવાદી પાર્ટી ગણાવી તો આપ પર પ્રહાર કરતા કહ્યું કે રેવડી વેચનારાઓને જનતા નહીં સાકે. આ સાથે જ એન્ટી ઇન્કમ સી પર બોલતા પાટીલે કહ્યું કે ભાજપ તેનો સામનો નથી કરવો પડી રહ્યો. કોંગ્રેસ વિકાસ ગાંડોદર જેવું કહેતી હતી, આજે બોર્ડ મારે છે કે કામ બોલે છે. મેં પેલા પેન્ટર ને પૂછ્યું કે ભાઈ તારે કઈ ભૂલ થાય છે, કોંગ્રેસ નું કામ નથી બોલતું, કોંગ્રેસ ના કૌભાંડો બોલે છે. એમનો પરિવાર એ કોંગ્રેસ બની ગઈ છે. બાકીની પાર્ટીઓ માટે પણ તમે વિચાર કરો, મહારાષ્ટ્રમાં જાઓ તો શિવસેના એટલે બાપ દીકરાની પાર્ટી, એનસીપીમાં જાઓ એટલે બાપ દીકરીની પાર્ટી, બંગાળમાં જાઓ એટલે ભત્રીજી અને દીદીની પાર્ટી, એ જ વસ્તુ સપામાં. લોકો આવીને આ ગુજરાતના યુવાનોને રેવડીઓ આપે છે. આ ગુજરાતનો યુવાન જે પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત રાખે છે, એમને 22-23 વર્ષના 25 વર્ષના યુવાનને પેન્શન આપે છે. યુવાનને પેન્શન, એ તો ગુજરાતના યુવાનોનું અપમાન છે. ઇન્કમબન્સી, મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના કાર્યકર્તાઓને એન્ટી ઇન્કમબન્સીનો સામનો કરવો પડતો નથી. એટલા માટે નથી કરવો પડતો કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં હોવા છતાં લોકોને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી સેવા કરે છે, અને એટલા માટે એને એન્ટી ઇન્કમબન્સી નડતી નથી.